માંડવી પોલીસે પલસાણા તાલુકાના તાતીતૈયા ગામના એસબીઆઈના એટીએમ મશીન કાપી 28.29 લાખ ની ચોરી કરનાર ગેંગના બે આરોપીને ઝડપી પડ્યા છે. માંડવી પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ પીડી ગોંડલિયા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખત હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગુરજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ વિનાયકને બાતમી મળી હતી કે માંડવી વિસ્તારમાંથી ચોરાયેલી બજાજ પલ્સર મોટરસાયકલ પર બે ઇસમો તરસાડા બાયપાસ રોડ પરથી પસાર થઈ રહ્યા છે. જે બાતમીના આધારે માંડવી પોલીસે વોચ ગોઠવી તરસાડા રોડ પરથી ચોરીની બાઇક સાથે બારડોલી તાલુકાના સિંગોડ ગામના તરુણ ભરત હળપતિ અને ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં તરસાડા ટેકરી ખાતે રહેતા લાલસિંહ દોરેની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાસિકમાંથી પિકઅપ વાન ચોરી કરી ઉપરાંત ગત જુલાઈ મહિનામાં 31મી તારીખે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલા તાતીતૈયા ગામના એસબીઆઈ એટીએમને ગેસ કટરથી કાપી તેમાંથી 28.29 લાખની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તેઓએ બારડોલીના રાયમ ગામના ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાથી કબૂલાત કરી હતી. માંડવી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.